हेलो स्टूडेंट्स, आज मेरा टॉपिक पेपर 402 ना यूनिट नंबर 4 में थी फिजियोलॉजी ऑफ ब्लड। आज ये टॉपिक छे ए तमारो प्रैक्टिकल नो टॉपिक छे। प्रैक्टिकल नी अंदर तमारे इंडेक्स में जहाँ स्पिग्मो मोनोमीटर लखेलू छे एनी अंदर आ वस्तु तमारे लखवानी छे। प्रेक्टिकल में कई रीते हे तो कि एनो डायग्राम स्पॉटिंग में मुकेलो हे जेना विषे तमारे शू लखवानू छे एने आइडेंटिफाई करवानू छे कि कई इंस्ट्रूमेंट छे अने एनो प्रिंसिपल अने फंक्शन शू छे। आनी अंदर बे वस्तु माथी प्रेक्टिकल में हसे, एक माइक्रोटोम अने बीजू छे स्पिग्मो मोनोमीटर। आ बने में कोईपण एक इंस्ट्रूमेंटनो डायग्राम मूक्यो हो तो तमारे एना विषे शू लखवानू छे, एनू पहला तो नाम के शू छे, सेकेंड थिंग एनो प्रिंसिपल शू छे अने थर्ड थिंग एनु फंक्शन शू छे। तो आटली वस्तु तमारे प्रेक्टिकलनी अंदर लखवानी छे। जर्नल में तमारे जे लखवानू छे जे हूँ आ लेक्चर में लउं छूँ एज लखवानू छे। सेम एवी रीते माइक्रोटोमनी अंदर आपणे चार टाइपना माइक्रोटोम स्टडी कर्या छे, तो ये चारे माइक्रोटोम जे छे एना जे मैं हाईलाइट पॉइंट तमने कीधेला छे ए हाईलाइटेड पॉइंट तमारे एनी अंदर लखवाना छे। लाइक एना फंक्शन्स शू छे, देन जे एना इंस्ट्रूमेंट्स छे एना लेबल जे आपणे पार्ट्स जे छे ए शू फंक्शन करे छे, जे मैं हाईलाइटेड ज छे आ लेक्चरनी अंदर माइक्रोटोमना। तो ए वस्तु तमारे जर्नलमां लखवानी छे, मीन्स चार माइक्रोटोम विशे लखवानुं छे, एनो डायग्राम त्यां तमारे स्टिक करवानो छे। અને સેકન્ડ છે સ્પિગ્મો મોનોમીટર, જેનો ડાયાગ્રામ સ્ટિક કરવાનો છે અને સામે આમાં જે મેં લખેલું છે બધું એમાં તમારે લખવાનું છે। પ્રેક્ટિકલની અંદર આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ મૂકેલી હોય તો એના વિશે તમારે એનું નામ લખી અને પછી એના પ્રિન્સિપલ અને ફંક્શન એનું લખવાનું હોય છે, એને ડ્રો કરવાનું હોતું નથી। આ તમારા રાઉન્ડ ટેબલમાં હશે જે આપણે સ્પોટિંગ કહીએ છીએ એની અંદર। તો પણ હું તમને એકવાર લેબમાં સમજાવી દઈશ, બટ અત્યારે જર્નલમાં કઈ રીતે લખવાનું છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું છે। તો આજનો ટોપિક છે સ્પિગ્મો મોનોમીટર, એનો પ્રિન્સિપલ અને ફંક્શન શું છે। તો સ્પિગ્મો મોનોમીટર જે છે એનો પ્રિન્સિપલ છે તો કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કેમ યુઝ થાય છે, તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર બીપી માપવા માટે સ્પિગ્મો મોનોમીટરનો યુઝ થતો હોય છે। ડાયાગ્રામમાં તમે જોશો એટલે તમને આઈડિયા આવશે જ કે એ કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે। સ્પિગ્મો મોનોમીટરને બીજું શું કહેવામાં આવે છે, બ્લડ પ્રેશર મીટર અથવા તો બ્લડ પ્રેશર જુકર અથવા તો બ્લડ પ્રેશર મોનિટર એને કહેવામાં આવે છે। આ બધા એના અલગ અલગ નામ છે। હવે આ એનો પ્રિન્સિપલ કીધો આપણે જે તમે જર્નલમાં લખો છો, હવે સાથે શું લખવાનું છે એના ફંક્શન્સ। તો એના ઘણા બધા પાર્ટ્સ છે જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો, તો દરેક પાર્ટના અલગ અલગ ફંક્શન છે, તો એ ફંક્શન તમારે પાર્ટ વાઇઝ તમારે ડિસ્ક્રાઇબ કરવાના છે। તો પાર્ટ જે છે સ્પિગ્મો મોનોમીટર એનો પહેલો પાર્ટ છે બ્લેડર। બ્લેડર જે છે તમે અહીંયા જોઈ શકો છો આ પોર્શન છે એને બ્લેડર કહેવામાં આવે છે, અહીંયા નામ છે એનું। તો બ્લેડર શું છે, ઇન્ફ્લેટેડ બેગ છે વિચ ઇઝ યુઝ ટુ કમ્પ્રેસ ધ આર્મ ટુ ઇન ઓક્યુર ધ આર્ટરી। એ એવું છે કે જે આર્ટરી આપણે જે હાથની અંદર આપણને ખબર છે આ કેવી રીતે ડૉક્ટર પહેરાવે છે, અહીંયા તમે આગળના ડાયાગ્રામમાં જોયું આ જે પહેરાયું છે એની વાત છે, રાઈટ। તો એ આપણી જે આર્ટરી છે આપણી જે ધમની છે એની સાથે એને એ ફિટોફિટ ફિટ થવું જોઈએ આર્મ્સની અંદર, એટલે જે આર્ટરી છે એને કોમ્પ્રેસ કરે છે એને સંકોચે છે। આર્ટરી જે છે એ બ્લેડર સાથે સ્પેસિફિક રીતે કનેક્ટેડ થાય છે અને પછી એના પેરામીટર જે છે આગળ સિગ્નલ પ્રોવાઈડ કરે છે, એટલે અહીંયા શું છે બ્લેડર શું છે, ધીસ ઇઝ એન ઇન્ફ્લેટેબલ બેગ દેટ ઇઝ યુઝ ટુ કમ્પ્રેસ ધ આર્મ, એના લીધે આર્મ્સ છે એ કમ્પ્રેસ થાય છે એમાં એર જાય છે જેના લીધે, અને એ ક્યાં સુધી થશે આર્ટરી સુધી જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો। સેકન્ડ છે કફ, કફ કોને કહેવાય તો કે જે અહીંયા તમે જોઈ શકો છો આ જે લાંબો પાર્ટ છે એ લાંબા પાર્ટને શું કહેવામાં આવે છે, કફ કહેવામાં આવે છે। તો જે કફ છે એ શું છે તો કે એ શેની માટે હોય છે, તો કે ડિઝાઇન ટુ હોલ્ડ ધી બ્લેડર
अराउंड दी आर्म्स ड्यूरिंग दी मेजरमेंट. आ जे ब्लेडर छे એને આર્મ સાથે કનેક્ટ કરવા માટે, એને જોડાવા માટે, આ બ્લેડર છે તો એને આર્મ સાથે જોડાવાનું હોય તો આને બરાબર ફિટ થવું જરૂરી છે. એટલે કફ જે શું કામ કરે છે તો કે બ્લેડરને હોલ્ડ કરે છે, જેના લીધે જે મેઝરમેન્ટ છે એ પ્રોપર આવે, પ્રોપર ફિટ થયું હોય તો એનું મેઝરમેન્ટ પ્રોપર આવે છે. દેન મેનોમીટર, મેનોમીટર એટલે આ પાર્ટ, રાઈટ? જે મેનોમીટર જે છે શેની માટે હોય છે તો કે મેઝર ધ એર પ્રેશર ઇન હિમોગ્લોબિન જે છે એને મેઝર કરવામાં, એની એર પ્રેશર જે છે, એની હવાનું દબાણ જે છે એ માપવા માટે મેનોમીટર યુઝ થાય છે. મેનોમીટર જે છે બીજું શેમાં યુઝ થાય છે, યુઝડ ઇન એન્ડ્રોઇડ સ્પિગ્મોમેનોમીટર કન્સિસ્ટિંગ વોચ લાઇક મૂવમેન્ટ ટુ મેઝર ધ એર પ્રેશર અપ્લાઇડ ટુ ધી કફ. એ વોચ જેવું ફંક્શન કરે છે, ઘડિયાળ જેવું એક કામ કરે છે જે એર પ્રેશરને માપવામાં મદદ કરે છે બ્લડની અંદર. ઇટ એક્સપાન્ડ ધી ડાયફ્રામ, એ ડાયફ્રામને એક્સપાન્ડ કરે છે, જે અહીંયા જે કહીએ છીએ ગુડ કીધું છે. એઝ અ સિરીઝ ઓફ કોપર ઓર બેરેલિયમ, એની એક એની અંદર કોપર અથવા તો બેરેલિયમ જે છે એ જોવા મળે છે. અને એ જે છે શું કામ કરે છે, ઇટ કન્વર્ટ ધી લિનિયર મૂવમેન્ટ ઓફ ધી ડાયફ્રામ ટુ ધી રીડિંગ મૂવમેન્ટ. આની અંદર જે જૂટ છે એની અંદર શું જોવા મળે છે કે કોપર અથવા તો બેરેલિયમ હોય છે, જે શું ફંક્શન કરે છે, જે લાઇનની મૂવમેન્ટ છે ડાયફ્રામમાં એને શેમાં કન્વર્ટ કરે છે તો કે રીડિંગ મૂવમેન્ટમાં, આપણે વાંચી શકીએ એમાં એ કન્વર્ટ કરે છે. એટલે આપણને એના ઉપરથી આઈડિયા આવે કે બ્લડ પ્રેશર કેટલું છે. સેકન્ડ છે વાલ્વ, ઇટ ઇઝ યુઝડ એઝ અ ડીફ્લેટેશન વાલ્વ ટુ કંટ્રોલ ધી કફ, જે કફ છે એને કંટ્રોલ કરે છે. અને એ જે કંટ્રોલ કરે છે એ શું છે, ધીસ પ્લે અ વાઇટલ રોલ ઇન ગેટિંગ એન્ડ એશ્યોર મેઝરમેન્ટ. જે વાલ્વ છે એ કફને કંટ્રોલ કરે છે, જેના લીધે પ્રોપર રીડિંગ જે છે ત્યાં આવે છે. આ જે છે વાલ્વ છે, આ બલ્બની મદદથી આપણે એને પ્રેસ કરીએ છીએ એટલે એર છે અંદર જાય છે, જે કફને ફૂલાવે આપણને ખ્યાલ છે. એટલે જે વાલ્વ છે એ કફને કંટ્રોલ કરે છે, અહીંયાથી જેટલી એર જશે એટલી જ આમાં જાય છે, એટલે એને કંટ્રોલ કરશે જેના લીધે પ્રોપર મેઝરમેન્ટ આપણને મળી શકે છે. ધેન બલ્બ, ઇટ ઇઝ યુઝ ટુ પમ્પ ધ એર ઇન ટુ ધી કફ. આ જે બલ્બ છે એને આપણે પ્રેશ કરીએ તો અહીંયાથી એર ક્યાં જાય છે, કફની અંદર. એટલે આ જે આપણે સ્ટડી કર્યું એ શું છે, સ્પિગ્મોમેનોમીટર, એનું પ્રિન્સિપલ શું છે તો કે બ્લડ પ્રેશર મેઝર કરવા માટે યુઝ થાય, એના પાર્ટ્સ છે એ બધાના ફંક્શન શું છે જે આપણે આની અંદર સ્ટડી કર્યા છે. તો આ જે છે પ્રેક્ટિકલ તમારે જર્નલમાં લખવાનો છે, જે આમાં લખ્યું છે એ પ્રમાણે દરેકના ફંક્શન તમને ખાસ આવડવા જોઈએ, અને પ્રેક્ટિકલમાં કઈ રીતે હશે એ મેં તમને આગળ સમજાવ્યું છે. તો એક સિમ્પલ નાનો ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ જે પ્રેક્ટિકલ બેઝ ટોપિક છે. થેન્ક યુ.